ધ્યાનનો દરિયો આંખેથી ઝરિયો નીર છે થાળા ધ્યાનનો દરિયો આંખેથી ઝરિયો નીર છે મારી બુંદ અંબા કાકીના પિયર ના ગોમ માં ન વળાવ ને મારું નામ બેચર નહી હોવો હવે આ સંબંધ થવા દેવો કે ના થવા દેવો એ તો અંબા ભાભી ના હાથમાં છે કયો કંબા ફાચર ફાચર તો નહી મારે ને મારે આ ફાચર ને બાચર બધો મેળ પાડીને આવ્યો છું અંબા હું એનો બાપ જાય ને તો એનો ગજ નહી વાગે તારે તો ગોઠવાઈ જ તું ને કોક ના રે ના એ તો પૂછાયું તું પણ કોઈ કે તો કોઈ જવાબ નહી અરે પણ એ તો બેચર બા પૂછી લાયા તા બધી હાજ હતી તે જ તો કીધું તું કે એ તો કહેતા તા તાર તેલની ધાર જોયું તેલ જોયું ને પશુ વાત અમારી જેમ કુમાવારી જે ખોટ તમને દેખા હે કદી કોઈ આવે તો ખબર પડે એ જ તો મોકણ મંડાણી છે આવવાનું એનો અમ નહીં લેતા એ વાવારી ચીવા મોણો હશે એ તો એ વાત આણવું આપણે શું કરી શકવાના પણ હારું ઘર હોય તો કોઈક ને મોકલીને લાગી દોડો ના ને બીજું હોય તે અમારા ભાઈ થોડી હાથ જોડીને બેહી રહ્યા અહીં તે ગયા તે દાડે તો બધું બરોબર હતું હા પાડી હતી એમ બેચર બા નતા કહેતા કહેતા હતા એ તો સાચું જ છે ને રૂડી પણ કોઈ નહીં એ નહીં તો કોક બીજો અરે હોય જમકુ હા બર આપણા નસીબ નું હોય ને એ કોઈ કે તે કોઈ નથી લઈ જવાનું એ તો સાચું જ છે ને પણ એમાં આપણે શું કરી શકવાના અરે જમકુ હમણાંથી દેખાતી નથી ને કોઈ ચોથી દેખાય કારુ ભાઈ આ દુખાય છે એના માથે શું થયું એને હક પણ કોઈ નક્કી નહીં થતું લે આવી બધી મને જો અહીં ખબર હોય આ આખો દાડો તો હું ખેતરમાં કામ કરતો હોઉં એટલે મને કોણ કે જો કોણ છે એ જમકુ એ તો મંજી પણ ના ધનક કે ના દેવજી એટલે આ ધના કાકા નું નામ તો બહુ જાણીતું છે એ તો ધના કાકા કહેતા હતા કે હા તમના દાડે ગોરધાણા ખવાઈશું આજે એ વાત ને 15 દાડા થયા ચકલું એ ફરક્યું નહીં ઓહો જમકુ આ આટલી વાતમાં શું ચિંતા કરવાની હે એ આવું બધું તો થયા કરે એ તો તમને એવું લાગે છે કાડુબા મારો તો જીવ કપાય છે આલે આ આટલી નોની વાતમાં છે એનો જીવ કાપવાનો મને કહેજે આવું બધું તો બન્યા કરે અને જો એમાં કોઈ એ ના પાડવાના હોય ને એવું કોઈ નહીં એ તો એમને કોઈ કોમ આવી ગયું હોય એવો તો વળી ચા કોમ હોય કે હક પણ મોડું કરવાનો વારો આવે હોય મોટા માણા ના મોટા કામ આ મારા બાપા ને જ જો ને આ ઘેર ખાવા આવે ને તોય લગી રે શાંતિ નહીં એ તો આપણને એવું લાગે કે શું થશે પણ બધું સારું જ થશે જોજે ને લે લે હેડ ઉભી થા અને લગીર હસ આ મોઢું ચડાયેલી તો વાંદરી જેવી લાગે છે આવ બાપ અબ્બા હું થયું તને ની આવી નોતી સાણી થયું હું તને એમ કઉ કઈક નું હક પણ તોડાઈ ને ટાઢક વળશે ચમ ઓહો હેનું હક પણ ને હેની વાત આ ચડ્યા ઘોડે લડવા આયા છો તો પછી કોક મોડી ને વાત કરશો તને એમ કે મનોર મુખી તો કઈ ખબર પડશે નહીં એક વાત જાણી લેજે કુંવારી ની ઓતડી બાળીને તને ટાઢક મળશે એમ જો જાણતી હોય ને તું તો તારી ભૂલ થાય છે આ
આમ બોલ બોલ જ કરશો કે કોક નું કાક હા ભરશો તો હું હમળાવાની છે તું બોલ ને તમે કુની વાત કરો છો એ સીધે સીધું કયો આમ કોથળામાં પોંચેરી મારશો નહીં ચમ તું નોતી કહેતી કે જમકુડીના હકપણમાં તું ફાચર મારવાની છે હા કહેતી તી ન અંત કરી બતાયું તારા પિયર નું ગોમ છે એટલે તું ધારે કરી શકે એ કરી બતાયું તે હું કરી બતાયું મી ના ના કહેજો ધનજીભાઈના કોનમાં છે રેડી આવ્યો ઈસ તું ના રે બાપા એ ધનજીભાઈને મારે હું કામ કેવું પડે ઈ તો છે તમારું ભાઈ માણાનું મન છે ને આપણા ઘૂંચળા જેવું હોય છે કડવું અઘરું પડે લ્યો હજી માનતા નહીં તો ના જ માને ને તું નહીં જઈ હોય તો બીજા કોકને મોકલી હશે તી પણ કર્યું તો તારું જ ધાર્યું ને બોલ્યો કરી બતાવ્યું તે તમારા હમ મેં કોઈ નહીં કર્યું ઉકળાટમાં બોલતી હતી આગ લાગી હોય તો ઉકળાટ કાઢવો કોની આગળ આ તો તમને પોતાના જાણ્યા એટલે બોલાવીને ઉકળાટ કાઢી નાખ્યો બાકી જમકુને રાજાનો કુંવર મળે ને તો મારે ક્યાં દુખણા લેવાશે હાચું કે સંભા તમને હાચું લાગતું હોય તો સાંભળો કુંવારી સોડી સ એના ઘેર માંડવો બંધાય એમાં મારે હું રોવાનું અરે મલકમાં એક એક થી ચડિયાથી સોડ્યો સ ભગવાનો મારા મોતિયા માટે કોક તો ઘડી આહ ને વખત આવશે એટલે એ મળી આવે તો પછી ધનજીને કઈ વાતનું પેટમાં દુખ હશે આ ધનજી ભાઈને હું ઘણી ઓળખું છું દૂધમાંથી મોખે ચૂઈ નાખ એવા સ એમના મનમાં હું હે એ કોણ કહી હકે હવે સમજ્યો એને તો એમ હશે કે આ ગરીબ છોડીને ઘરમાં લાવે તો પૈસે ટકે કોઈ નહીં ભાળે એ ગણતરી વાળો માણસ છે એની ગણતરી અવળી પાડતા આવડે છે મને હવે તો ધનજીને મનોરદા હામ હામ છૂટે હવે હું હાલત કરું છું એની મને એમ કહો કે શકરના 100 રૂપિયાની કિંમત કેટલી લો અલે આ ભાઈ તમે મુખી છો હે તમે કહો મારું તો માનવું છે ધનજીભાઈ કે શકરનો 100 રૂપિયો એટલે આબરૂ તમે લાખ રૂપિયા આલો મેલો લાવો પણ શકરનો 100 રૂપિયો જન્મારાનું બંધન કહેવાય તો હવા રૂપિયા ને નારિયેળ હાલ જ આલુ છું મનોર કાકા એટલે તો પછી રાખવાની જુઓ છો ધનજીભાઈ લેણદાર ને આપણે દેણદાર શકન નો હવા રૂપિયો અને નારિયેળ આલી સગાઈ પાકી કર નાખો બીજું હું તારે અલે આ ભાઈ તણો આપણે શેની વાટ જોઈ રહ્યા છે હે નવી બહુના હાડી આલો અને ઉપરથી 101 રૂપિયા રોકડા આલો આ નવી બહુ માટે હાડી અને 101 રૂપિયા હવા હક પણ પાકા વેવાઈ પાકા ભાઈ પાકા હવે તમારી દીકરી એ અમારી દીકરી થઈ એની જરાય ચિંતા ના કરશો હો તો પછી ધનજીભાઈ વિવાનું ભેળું ભેળું વસારી લો ને આસ તો ગોંઠ બોંધી એટલે મીઢળે બોંધવા જ પડશે ને અને અમારે કઈ હક પણ કરીને મોં નહીં રાખવાનું હાલ વળાવતા હોય તો કાલ નહીં કરવી હા તે ધનજી કાકા અમે તૈયાર છીએ તમે કો એમ એમ જોણીને તો આટલો વચાર કર્યો ને છેવટ ના આયા ભાઈ અમારી આબરૂ પ્રમાણે બધું કરજો હો યા અવસર કઈ વારે વારે ના આવે અમાર તો ધૂમધામ થી લગ્ન કરવા છે અને ના તાખી ધુમાડા બંધ જમાડવી છે
બે ચર ખર્ચ કરવા તૈયાર છો ને ભાઈ? નોણા કોથરી છૂટી મેળજો. હા હા, એ વાત તો બરાબર ધનજી કાકા, પણ અમે તો અમારી પસેડી એટલી હોડ તણીશું. બીજું હું જેવી વાત કરો છો તમે બેચર, નાના જેવી વાત કરો છો, પ્રસંગમાં અમે પટારો ખોલીને બેઠા હોઈએ અને તમે પછેડીઓમાં હોડ તોડવાની વાત કરો છો. તે નાના લગ્નનો બધો ખર્ચ તમારા. પણ તને કાકા બેચર, એ પણ ના બણ વાળું મને નહીં પાવતું. આ બરાબરીના કહીને બાથમાં લીધા એટલે બરાબરીના વ્યવહાર બધા થવા જોઈએ. તમને તો ભાઈ સારી રીતે ખબર છે કે અમારો કુટુંબ કબીલો ચેવડો મોટો, બુનો ભાઈઓ ફૈયો છોડ્યો બધો એની પેરામણી નાતના રિવાજ કરતા લગીર ઊંચી થવી જોઈએ. એ ભાઈ, એમ તો નાતના રિવાજ પ્રમાણે પોકવાનું બધું જોર મારીશું, પણ અમારો અવસર એકવાર આવે. નાતના રિવાજ તો રિવાજના ઠેકોણે રહ્યા, પણ અમારી આબરૂ પ્રમાણે તમારે બધું કરવાનું. બરાબર છે ધનજીભાઈ, પણ મુખી તમે ગામમાં પટલાઈ કરો ને બે નંબરની વાત થઈ, અને અમારા સંબંધો એ જુદી વાત છે. મુખી અમારી નાત આખીમાં અમારી કોક આબરૂ છે. આ મૂડામાંથી વેણ છૂટ્યું ને ધનુષ માંથી બોણ છૂટ્યું, પાછું ના વળે. બરાબર છે ધનજીભાઈ, પણ હા બે વાળાનું તો કોક જોવું પડે કે નહીં? એ બધું જોઈને તો ભાઈ સંબંધ કર્યો. આખી નાતમાં ઇજ્જત આબરૂમાં અમે ઊંચા, એટલે તો બેચર માગું લાયો. હા હા કાકા, ઇજ્જતમાં તો અમે ઊંચા છીએ, પણ તમે તો જાણો છો કે બે વર્ષથી વરહાદ મોડો છે ને ખેતીમાં ભલીવાર નહીં આવ્યો, એટલે પૈસે ટકે થોડા ગહણા છીએ, એટલું જ. બેચાર તમારો ભાઈ આમ છેલ્લે પાટલે બેવું હોય ને તો વાત હોય જ પડતી મેલો. હેડો ભાઈઓ, હેડો હેડો. વે ભાઈ, પૈસા પાવશે ને અશુભ નહીં પૂછશો. મુખી કાકા, અમને તો તમાશો કર્યો. માથે બરફ મેલને કહું છું. ધનજીભાઈ, મન મોટું રાખીને થોડું જતું કરો. બેહો બેહો, કોશું તમે બેહો 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 ભાઈ. લે હા, મસ્તો નહીં વેચરતું. બેચર ધનજીભાઈ કે એટલું કરો કહું છું. મુખી રેતીમાંથી પાણી કાઢવાની વાત કરો છો ભલાજની તમે બધી, મન ખાટું કરી નાખ્યું. આ તો વચનથી બંધાઈ જાઉં છું ને એટલો. એ ભાઈ, આ શબ્દ અમારે જતો નહીં કરવો. પૈસા તમે કહેશો ને એમ કરશું બસ. પેરોમણી પૂરી જોઈશે. લગ્નનો ખર્ચ ઓછો કરો અને લગ્નના ખર્ચમાં જેટલો કાપ મૂકો એટલી પહેરામણી વધારી દો કહું છું, પણ કબૂલ રાખો. હા હા, વાત વધારી લો ધના કાકા. ધનજીભાઈ હાચું થયા.
બેઓ બેઓ હા 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 મુખે ભૈયા તમારી વાત રાખી અને આ અવસર આટલી સાદગીથી ઉકેલ્યો હો આ તો બહુ સારું કર્યું ધનજીભાઈ હું તો કહું છું પાલવતું ના હોય તો ખોટા ખર્ચ જ ના કરાય એ ખરું હો એ ખરું બાકી આ ખર્ચ નું તો એવું છે ને મુખી કે કયો ખર્ચ સાચો ને કયો ખર્ચ ખોટો એ કોણ સમજાવે હવે એ તો બધાનો પોતપોતાનો વિવેક હા ભૈયા વિવેક માં વિવેક માં આ અબરૂ જતી હોય જતી જવા દેવાની એમ ને ધનજીભાઈ આબરૂ તો હવે માણસના લખણ ઉપરથી નક્કી થાય ભાઈ હામી સાથે તો હું હારું બોલે પણ પીઠ પાછળ હારું બોલે ને એ હાચા હશે હશે હેડો તમારો ખર્ચો બચ્યો ભાઈ બેચર આ હવે પેરોમણીનો વ્યવહાર પતાવો ને એટલે અમે અમાર રસ્તે લો આ રહી પેરોમણી આ બસ આટલું આખી આખી સોડી તો આલી તમને હવે બીજું શું જોઈએ છે ના તો હાવ પાણી બેહવાની વાતો છે આ બધી જુઓ વે ભાઈ જે હતું એ આલ્યું લ્યો આ તો 5-10 ગાભા આલ્યા છે અરે રે આ તો તમારો ભિખારીની સોડી લેવા જેવું થયું તના તાતા મોટી મોટી વાતો કરતા હતા લગન નો ખર્ચ એટલે બચાવો કે પેરામણી બરોબર થાય લો હવે ગાભા વેટો બેચર આ બધું બહુ ખોટું થાય છે હો બે ભાઈ અમે તો પહેલેથી સોકવટ કરી હતી ને તોય અમાર તાકાતથી વધારે આલ્યું છે ભાઈ સાહેબ હવે જોઈ તમારી ચોખવટ અને જોઈ તમારી તાકાત આ ચપત્રા જેવા દાગીના હોનાના કટકા જેવી સોડી આલી ઈ નહીં જોતા એ તો અમે જોઈ હું કે તમારું આ હોનું હોનું નીકળે છે કે પિત્તળ આ પિત્તળ ના ઘેર પિત્તળ જ પાક્યું હોય ને જુઓ વે ભાઈ અમે અમારી હેસિયત પરમોણે જેટલું આલવા જોગ હતું ને એટલું આલ્યું છે હવે મન મોટું રાખીને સ્વીકારી લો કહું છું મન મોટું રાખો મન મોટું રાખો લે છેટલું મોટું રાખો આ પરસેવાનું ટીપે ટીપુ નેચોવીને આલ્યું છે ધરાતા જ નહીં આ 8-10 ગાભા ઓઢાડીને તું કહે છે પરસેવો પારી પારીને આલ્યું એટલે આ ભલા આદમી પરસેવો પાર્યો હોત ને તો આ દાડો જોવાનો વારો જ ના આવત મુખે તમારી વાતમાં હું આવી જો હો બાકી કઈ મારો ગગો કુંવારો ના રહી જાત તે મારી બૂન પણ કુંવારી દીકરી વાળો છો બેચાર મૂછ નીચી રાખીને વાત કરો નહીં તો આ પેરામણીના મામલે આખી નાતમાં ધજાગરો ઉડાઈ દઈશ ધનજી ભાઈ જરા ટાઢા પડો કઉ છું અરે તમારા જેવા મોટા માણસને આ બધું ના શોભે મુખે તમારી શરમમાં ને શરમમાં આ બધી ઓળી થઈ છે આટલું લઈ લો ને વચ્ચે પાછું કોક વર હારું જશે તો બેચર વાળી આવશે ઓવો એ તો જોઈશું ને ભાઈ બધું જોઈશું પરસંગો તો ગણાય આવશે અને અવસર ટોણે જ પરખાઈ જાય ને બધું ઓવા એ તો અવસર જ બધું પરખોણું તું પાછું છે બળતમ કી હો મસ જમનાબુન હેડો સોડીન વળાવો હેડો Thank you.
હાથે મારી છોડીને કેવા વડાવડા વડાવડા તો વિખૂટા પડતા વાલી બીજી વેદના હોય. મેર ભરેલા વડોબડા